राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर, केम छो बधा? મજામાં સ્વાગત છે નવા વ્લોગ માં. રામ રામ. ગાઠા હે મોટા મોટા એના ગાઠા હે ને. હા હવે વાર નહી લાગે, લગભગ એક બે દિન ફાઇનલ થઈ જાય. હા એક ધારું થાય તો વાંધો ના આવે, પણ ફરી આદર થઈ ગયો ને રજીયા એની બી છે. આમ ખંભાળિયા બાજુ તો બહુ આદર થઈ ગયો તો. પણ હવે શું થાય, હું કઈ હજી સાટા હે નહી લગભગ. પણ બાપુ ની ગયા હે ખંભાળિયા, એટલે એનો કઈ હજી ફોન બોન આવ્યો નથી હે. અટાણે ત્યાં 10:30 જેવો ટાઈમ થઈ ગયો. ચા પાણી પી લીધા હે ને, એટલે માંડવી ચોખ્ખી કરી હે. ધીરે ધીરે જો ગંજ આ છે આમ કરીને ઉપર થી માંડવી મંડે આવું. હા ઓટોમેટિક બધી પ્રોસેસ શું કે રે. ઓ ઓ જીરા માં થોડો ખુકારો હે. હવાર માં એક ઘુમરો માર્યો ને જીરા માં, ક્યાં ક્યાં રજિયા હુકારો હે એનું હું કરી જોયું મેં. ધોરિયા ની પારી ભર જ્યાં ભેજ વધારે રહ્યો હોય ને, મારા ખ્યાલ થી એવું લાગે હે કે ત્યાં વધારે હે હુકારો. હજી તો ઉગીને હમ નમ થઈ રહ્યા, આજથી આમ કરીએ તો આ છેડવાનો કેમ લેવો. રજુ બઉ પાણી વધારે છે, હું શું કહી હે, શું કારણ હે એ ન સમજાય. ચાર ચડી ગઈ નહી હોય ને, બરફ પડ્યો હોય. ના ના એવું, હા બરફ વધારે નડ્યો હોય બસ બની શકે. બાકી જો તમે આગળ બતાવું એવું થયું હે ઉકાર. હાલો ભાઈ, જો આવું કઈ જીરું હે, કોઈને કઈ આઈડિયા હોય તો કેજો ને. બાકી અમારે થઈ ગયા હે બપોર, હવે જાવું હે ઘેરે. ભૂખ લઈ ગઈ હે, ફિરાવી નહીં તો ભૂખ જ લાગે. અહીંયા હે રાતું. જય શ્રી કૃષ્ણ. હવે બપોર કરી, બાર બપોરે મેડમ બધા વિડીયોમાં. બાકી અમે બધા ભેગા છે, સવારના કડાકૂટ કરીએ છીએ. રેગ્યુલર શોખો થાય તો જય માતાજી. જય શ્રી કૃષ્ણ. તો આજ ડેગલાનો વારો લીધો હે, કેટલા દી થાય પોલો હે. હવે મારો હજી મારો ટાર્ગેટ છે ઈ તો હવે કમ્પ્લીટ થાય કે ના થાય કઈ ખબર જ નથી પડતી. અને બા ને બાપુ આવતા રહ્યા હે, બપોર થઈ ગયા છે. અને બા ને કઈક નાકમાં એક એવું થાય ફોડકી જેવું, કેદીનું થાય છે, વરી મટી જાય ને વરી થઈ જાય, વરી મટી જાય ને વરી થઈ જાય. એટલે એના હાટું એ બતાવવા ગયા હતા જામનગરથી ડૉક્ટર આવે ને ત્યાં. હાલો આપણે ત્યાં જઈએ ને એને હાલચાલ પૂછી. આપણે ક્યાં હાથ પગ છે વીરુ? જો આજ છે ને જર્સી એ મુલકાત કે જર્સી જો સડાવે ને તો રાઈટ ને દી પાંચ દી હાલે અને કાઢ નાખી તો હવે નીકળી જાય. મારી પાસે પાંચ સાત દી એમને નીકળી જાય ને પેરાખીએ. હાથ પગ નથી નો મતલબ એવો કે વીરેન કહે છે કે મમ્મી મારું લેસન લીધું ને. મમ્મી પાડી હા, મારી જડશી વીરેનનું લેસન પોતાના કંઈ ગાહે એ બધું એ લીએ છે. પાછળથી મલકાથી આવતી હતી, હું તો એમ કહેતો હતો હું કંઈ કહેવા માંગ કે એમ. બરાબર હા, પહેરી તો પહેરવી નથી. હાલો ભાઈ, તો હવે બપોરે ઘર લઈને અમારે જલા ભાઈ જાય, એન્જોય કરો. શું છે જલા? હું ખાઉં તાર, હું ના ખાઉં ને ભગવાન. જતા જાય અડદની દાળ નું શાક છે અને ડુંગળી જલસી નો હે. હાલો તો ઇના આગળ બતાવ્યું ને તીને પછી કે રિપોર્ટ કરી આવીએ છીએ.
રિપોર્ટ કરાવ્યા ને તી કે નોર્મલ છે પણ તમારે કે નાક માં આંગળી તાડા છે આ દુખે લેબડો હાથ વયો જે તલે રડે છે સાફ કરવું પડે એમ થાય કે આપણે કેવા થી ઓઢણી કે લઈને સાફ કર નાખી અને કે મલમ દીધું ને મલમે તમારે રોગ આમ અડાડ દેવા જો જો દિયો સાહેબ તો ચંદ્ર સીને ઉપલિયા નતા પૂજા ગોડ ઉંમર વધારે ઉંમર હાઈ છે બહુ અનુભવ છે ચંદ્ર બાબા એક કઈ ને આમ ભરતા રહે મને બહુ રાયડું ઉકલે કઈ આપડે કઈ એવું બોલવું હતા કે હું કહ્યું પણ એનું ધ્યાન ના હોય ને એટલે ના સાંભળે ધ્યાન હોય તો સાંભળી જાય હું એટલો ફેર હતો કાન એક એક માં કઈ આમ દેખાય ફોટામાં એક માં કોઈ જાત ની કઈ તકલીફ નથી એક માં મેલ ની બધી કઈ કઈ હોય કે ઠીક હે પાછું એને રવિવારે જવાનું કીધું હા ઠીક હે પણ તમારી કી મેળ માં આવી જાય હે ઈ આમ ઈ દેખાડતા હતા હા ફોટા ટીવી માં હમ એને તો આમ ચાપ કર્યો ને લગભગ માસો ના આવવા દે પણ મનમાં તો એ ઘરનું જોરો કરો થતો હતો કે ઘરનું કઈ આવતા નહીં ને પાછું હું જઈને તઈ વરસ દીધી થઈ રાખે એટલે એકલા ગયા બપોરા કરવા મજા જ આવે હે કે ભૂખ લાગે ને એટલે બધું ભાવે ને કઈ હું છે ને ભાઈ હજી થોડોક ઝીણકો પડ ને એટલે અમને એમ થાય કે જલ્લા નાખી આજથી હું મારે એમ દેવું પાણી વારવા તું થોડોક મોટો થઈ જા ને પછી તે પાણી વારવા દે તને અમે ભણવાનો તો નેઠો નથી આપણો કઈ શું કેવું હું કરાવવાનું અટાણે ખાવા દો ને ભણવાની કથા ઉખેરી બેઠા કે મગજ ખાઈ જાય બધા પ્રાઇવેટ જડી જાય પણ બધાને એ ના જતી હોય કેજે લાલો તો હવે અમે ખાઈ લઈ ગા હાલો મિત્રો તો કઈ 3:30 જેવો ટાઈમ થઈ ગયો છે અટણ સુધી માંડવી ચોખી કરતા હતા એમ તો જરાક વહેલા ગયા હતા 3 વાગ્યા પહેલા માંડવી આગળ ચા ની ખબર પડી ચા થઈ ગયો હે રાજુભાઈ તો પીને આવતો રહ્યો સાનો મોનો એને એમ કે ઓલા બધા પીને ગયા હે
રાજુ ભાઈ આખરે રોગો આવ્યો હતો, હવે પછી હું ચા લઈને જાઉં છું, રાધુને પીવાનો બાકી છે. ખેતરમાં ભૂકાથી આડો હતો, ત્યાંથી વાંધો નહીં, ભૂકા બહાર નીકળ્યા, ભેગો પવન લેરે ગયું, ચાલુ થઈ ગયું. અને અહીંયા જો માણસો લાગી ગયા બધા, અહીં કેમ કે બા હોત આવી ગયા, તમારે બા વગર આવા કામ ચોખા થાય નહીં. કાં બા ઉકલે જ નહીં આ પણ. ચાલો તો આપડે ચા પી લઈ, ચા વિના ક્યાંય કોઈ નથી. મારે જોઈ ફરમો પડખે ને પડખે. તમારો હાથ જ કલર જ કીએ છે, દૂધ વધારે નાખ દે અમારે બા, એટલે નુકસાન કરે એટલે બહુ પીવરાવે. તોરો તોરો દૂધ જેવો ચા પી લે, એક માઇક બા આગળ હોત તો મજા આવત. ભાઈ સેટા સેટા હે, બહુ સંભળાતું નથી, મને નથી સંભળાતું. અમાર બા ભાગ લઈ આવ્યા ભાઈ, જો સફર છે એપલ. વડામાં લઈ આવતા ખબર કેરા, અઠવાડિયે એક કેરું આવતું ને, ઘીનું બારી ફરે ને સફર છે ને, કેવા હોય કે નહીં ઈચ્છા થતા જામફર ને એવું આવતું. કેરા અઠવાડિયે ઘી લઈને જતા ને, તઈ ઘીનું બહુ હતું. હાલો મિત્રો, તો સાંજ પડી ગઈ, 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે. જો આપણે આજે ભજીયાનો પ્રોગ્રામ હે, નહીં વીરું? વીરું તો ઉધરસ ખાવામાં જ નહીં વીરો ને. હા પણ માપે હોય, કંઈ માપે હોય ભાઈ, ઉધરસ નહીં માપ હોય. હાલો ભાઈ, જે માંડ માંડ આપણે વિડીયાનું હરાડે કરી લીધું, ત્યાં તો લાઇટ વહી ગઈ છે. હવે લાઇટ આવે ત્યાં આગળ જાય રસોડામાં, ને સાંજ પડી ગઈ છે અત્યારે. જો કંઈક આ ટાઈપનો વ્યૂ છે, માલ બધા હોવાનું ખીલે બંધાઈ ગયા છે. અને પછી આ મરચાં મેથી પાલક એ બધું નાખી અને બનાવવા છે. પતરી વાળા ભાવે એને પતરી વાળા લસણ બનાવ નાખીએ. યારો બેસી ગયો ને ભજીયા. હા પાછા બાન બાપુ ગયા હતા સંભાળીએ, મજા આવે. પાલક ની મેથી તો ના તો મન જ ના થાય, આ બધું છે એટલે થઈ જાય. હા મસ્ત ગરમ ગરમ ભજીયા આવી જાય. હા અને ભજીયામાં એ ઉપયોગ નહી. પાલક ના ભજીયા બહુ અસલ થાય. મેં પાલક નાખી ને મેથી ના તા કઈ હોવાનું નથી એટલે લઈને જ કરવાનું થાય. હા હા નગર ઘરની મેથી હોય તો કેરામાં ઉપાડી આવવાની હોય ખાલી. અને અમે તો કઢીમાં એવી નાખી મેથી, પણ અગર કઢીમાં અસર લાગે મેથી બહુ અસર લાગે તો જ કઢી પસ્ત થાય. આજ આપણે લીમડો નાખી હતી, બધાને મોર નાખી બધાને મોર કાઢી. અમારે જલો ભાઈ ચાલુ કરી દીધા હે ભજીયા ખાવાના. જલો હાલે હજો ભજીયા બનાવવાનું કામ રસોડામાં આપણે જરાક નજર નાખી જોઈએ. એવું
પણ આમ ટૂંકમાં જેમ બને એમ ભજીયા ને લોટ ને વધારે આમાં નહીં ચાલુ રાખવાનું, જેટલું ભેરવવાનું હોય ને એટલું જેમ બને એમ ખાલી આમ પોલાય એક વાર માં ભરી જાય ને એવું કરવાનું હોય, કેતા હોય આપણે કઈ આઈડિયા નથી બહુ મોટકી નું થવાય ને શાન મને ખાઈ બી છોકરો અનિલભાઈ નામ છે ને એની અમારા ગામ ની ટૂંક માં એની રસોઈ માં પરફેક્ટ હોય ને તો દાળ, અમારા ગામ જેવી દાળ લગભગ ક્યાંય ના થાય કેતા હોય બધા. આપડે આઈડિયા નથી આવતો આજે ભજીયા એન્જોય કરી ચલિયા. શું કેવું હે ભાઈ તારું બટેકા ની પતરી વાળા નથી ભાવતા, મૂકી દીધા સાઈડ માં જો ફુલવડી ખાઈ. અરે વાહ, આમ કરે આમ આમાં આટ થયું થયું. હા રેડી મોજ આવી ગઈ ને કે બધે નાલો ભજીયા ખાવા. હા ચટણી તો અહીંયા બનાવી હોય કે પછી ખંભાળી થી કાનો લઈ આવ્યો હોય તૈયાર. હા કાનો લઈ આવ્યો કે તમને કહું કાનો લઈ આવ્યો કે ચટણી ડાયરેક્ટ અહીં બનાવી. ઠીક હું તો કહું વાંધે તૈયાર ખંભાળી જ લઈ આવી. વીરનભાઈ અમારે માઇક લઈને રખડે જો. ખીચડી ભજીયા હોય ને ખાવાની હોય કોટા. અરે હજી ભજીયા જ ખાવાના હોય હબાવ ના. હાલો તો મસ્ત વ્યારું કરી લીધા, મોજ આવી ગઈ ભજીયા ખાવાની. સ્પાઈસી હતા થોડાક, હવે વાયુ ને જમવાનું બાકી છે. તમે ખાઈ લો ના ખાઈ લો. હા ઈદા કોક હવે તો મેળ પડે, બાકી તો હવે ન્યા કહે તમે કીધું નહી ખાવાનું એમ નહી હાલે. શરદી ને એવું બધું થઈ ગયું હતું ને લટાણ થોડું કવર્યું હતું ને એટલે થોડુંક તબિયત લથડી જાય. હાલો તો જો અલગ અલગ ટાઈપ ના ભજીયા હે મેથી પાલક વાળા, અહીંયા હે મરચાં ખાંડ વાળા તરેલા, અહીંયા હે કોરી મોરી ખીચડી. બા ચટણી નથી ખાતા લાગતા, દહીં ને ભજીયા. દહીં ભજીયા પાલક ને મેથી ને બધું બનાવી નાખ્યું ભજીયા. હાલો તો મસ્ત આપડે ખાઈ પી લીધું હે ને, હવે વિડીયો એન્ડ કરી દઈએ. ચાલો તો ફરી મળીએ નવા બ્લોગ સાથે, તો ત્યાં સુધી આવજો. રામ રામ.